અત્યારે ઓલમોસ્ટ બધી જ પ્રોસેસ ઓટોમેશન પર થઈ રહી છે, વેલ્ડિંગ મશીનને વેલ્ડિંગ પ્રોસેસને છોડીને. કેમ કે વેલ્ડિંગ પ્રોસેસ ઓટોમેશન પર થયેલી છે, પણ એ વસ્તુ એક્ઝિસ્ટિંગ સોલ્યુશન બહુ મોંઘું છે મીડિયમ સ્કેલ કંપની માટે. તો એ લોકો હજે બી મેન્યુઅલ વેલ્ડિંગ પ્રિફર કરે છે. તો અમે એક હાલોલ વડોદરા બેઝ કંપની છે જે બેરલ મેન્યુફેક્ચર કરે છે. તો તેમને અમે અપ્રોચ કર્યો, એમને અમને એમનો પ્રોબ્લેમ કીધો. એ એકચ્યુઅલી એ બેરલ મેન્યુફેક્ચર કરે છે. આ બેરલનું ટોપશીટ છે, ટોપશીટમાં એ આ ઓક્ટોગોન શેપ છે એને વેલ્ડ મારે છે. અત્યારે એ મેન્યુઅલી વેલ્ડ મારે છે. એના માટે એમને 2-3 સ્કિલ લેબર હાયર કરેલા છે જે કન્ટિન્યુઅસ આને વેલ્ડ મારે છે. હવે મેન્યુઅલ વેલ્ડિંગમાં સ્કિલ લેબર સવારથી સાંજ સુધી એની એફિશિયન્સી સેમ ન હોઈ શકે, અને પ્લસ એક્સિડન્ટના ચાન્સીસ બી હોઈ શકે છે. તો એના માટે એને રિડ્યુસ કરવા માટે અમે આ જ પ્રોસેસને ઓટોમાઇઝ કરી છે. વેલ્ડિંગ પ્રોસેસને ઓટોમાઇઝ કરવા માટે અમે મિગ વેલ્ડિંગને 3-axis મેકેનિઝમ પર માઉન્ટ કરી છે. 3-axis મેકેનિઝમમાં સ્ટેપર ડ્રાઈવર થ્રુ લીડ સ્ક્રૂ ડ્રાઈવ થાય છે. એમાં એક્સ અને વાય એક્સિસ માટે સ્ટેપર મોટર યુઝ કરી છે, અને ઝેડ એક્સિસ માટે ડીસી મોટર યુઝ કરી છે. ડીસીમાં આપ થ્રુ એક્સિસને 3-axis PLCથી કંટ્રોલ થાય છે. ઓટોમેટિક વેલ્ડિંગ માટે અમે કંટ્રોલ કરવા માટે PLC કંટ્રોલર યુઝ કર્યું છે, સિમેન્સ S7200. ત્રણે મોટરને ડ્રાઈવ કરવા માટે સ્ટેપર ડ્રાઈવર યુઝ કર્યા છે, અને ડીસી મોટરને કંટ્રોલ કરવા માટે રિલે બોર્ડ યુઝ કર્યું છે. આ ઇનિશિયલ કરવા માટેનું બટન છે, અને ઇનિશિયલ થઈ ગયા પછી આ વેલ્ડિંગ સ્ટાર્ટ કરવા માટેનું બટન છે. સૌથી પહેલાં વેલ્ડિંગ ટોર્ચ એની ઇનિશિયલ પોઝિશન સેટ કરશે. ઇનિશિયલ પોઝિશન સેટ કરવા માટે પહેલાં ઝેડ એક્સિસ નીચે આવશે, એની લિમિટ સ્વિચ પ્રેસ થશે, જેવી એક્સ અને વાય એક્સિસ મોશનમાં આવશે. એક્સ અને વાય એક્સિસની લિમિટ સ્વિચ પ્રેસ થશે, તેમ એ અમુક કાઉન્ટ પછી આવીને એનું ઇનિશિયલ પોઝિશન સેટ થઈ જશે. અત્યારે ઇનિશિયલ પોઝિશન સેટ થઈ ગઈ છે. હવે એક બટન દબાવીશ, એના પર ઓટોમેટિક વેલ્ડિંગ સ્ટાર્ટ થઈ જશે. જેવું વેલ્ડિંગ કમ્પ્લીટ થશે તેવી ઝેડ એક્સિસ ઉપર અપવર્ડ સાઇડ મોશનમાં આવી જશે.